દિવાળીની ખરીદી કરવા બેસીએ ને તો હવે તો ઘણી ઘણી અવનવી ડિઝાઇન ને અવનવી વેરાયટી આવે છે. આ તમે જે શો પીસ માં જે તમે માનો કે કુંડુ જે પાણીનું ભરીને રાખો ને એની અંદર તમારે આ મૂકી દેવાનું. જો મેં કેટલી ખરીદી કરી છે ને એ તમને બતાવી દઉં. મેં આટલી ખરીદી કરી લીધી છે અને તમે પણ ફટાફટ આવો ખરીદી કરવા માટે. હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ, માંગે વીશ આપે ત્રીશ એવો મારો દ્વારકાધીશ જય મુરલીધર. કેમ છો બધા, મજામાં? આજે જો એકલા છીએ અને આજે મારા હસબન્ડ ગયા છે, એને મીટિંગ છે તો વાંકાનેર ગયા છે 2 દિવસ માટે, અને અમે બધા એકલા છીએ, બા, હું, કાનો અને વિહાન. અને આજે એક પ્રસંગ છે, શ્રીમંતનું કામ છે, ત્યાં મારે જવાનું છે અને થોડીક ખરીદી કરવી છે. દીવડા ને બધું, દિવાળી આવે છે તો દીવડા ને કલર ને બધું લઈ આવું. અને વિહાન ભાઈ તો કઈ દેખાતા છે ને, ક્યાં વિહાન? વિહાન ગયો છે બહાર રમવા, શેરીમાં બહાર રમવા ગયો છે ને. પેલા હું એને નવડાવી અને પછી જાઉં, બરાબર ને? કેમ કે પછી નહીતર બા ને પાછો કનડ છે એકલો, એટલે નવડાવી દઉં પછી જાઉં સ્કૂલે. ની આજ તો સન્ડે છે, સન્ડે ચાલ. ઠંડી લાગવા માંડી છે, શિયાળો આવ્યો ઈ ભેગી. તારે તો રોજ શિયાળો જ હોય ભાઈ, હજી શિયાળો બેઠો ત્યાં તેને ઠંડી લાગવા માંડી. મને ઠંડી લાગે છે, નાવું નથી, નખરા ચાલુ હોય. યોગા અત્યારે નથી કરવા, એક્સરસાઇઝ કરવા માંડ્યો. કોણ કરે છે એક્સરસાઇઝ શેરીમાં? કોણ? હું તો ક્યારેક કરું ભાઈ, રોજ તો કરતી હોય તો કઈ આટલી જાડી ન હોય. ક્યારેક એમ થાય કે વજન બહુ વધી ગયું છે ત્યારે કરું એક્સરસાઇઝ, નહીતર તો હું કરું નહીં. કઈ વહેલું ઉઠવાનું આપણું કામ નહીં. કમ્પ્લીટ થઈ ગયા છે. કેમ વિહન ભાઈ? સરસ મજાના અવનવા કલર છે, કોડિયા છે, અવનવા દીવા જો કેટલા સરસ દીવા છે. જો કેટલા સરસ, બધી વસ્તુ એટલી સરસ મજાની છે. કુંભ ને સાથિયા ને પગલા. દિવાળીની ખરીદી કરવા બેસીએ ને તો હવે તો ઘણી ઘણી અવનવી ડિઝાઇન ને અવનવી વેરાયટી આવે છે. આ કઈ રીતનું હોય લગાવવાનું? એ તમારે છે ને દિવાલે જે તમે મેઇન ડોર જે હોય, મેઇન ડોર માં તમે બે બાજુ આવી રીતે લાભશુભ ની જગ્યા એવી રીતે, હા, ડેકોરેશન માટે તમે બે બાજુ તમે લગાવી. હા હા, ઘણી બધી નવી વેરાયટી આવી છે જે તમે જોઈ શકો છો. અને આ રંગોળી છે ને, રંગોળી છે જે તમે જો અલગ અલગ વેરાયટી માં ઘણી બધી રંગોળી છે. અને આ આ તમે જે શો પીસ માં જે તમે માનો કે કુંડુ જે પાણી નું ભરીને રાખો ને એની અંદર તમારે આ મૂકી દેવાનું. મીણબત્તી ટાઈપ નું છે, આમાં મીણ ભરેલું છે અને કાચ નું બાઉલ છે નાના નાના, અલગ નવી વેરાયટી આવેલી છે. એમાં મીણ જ આવે, મીણબત્તી ટાઈપ જ આવે. આ પણ એક શો પીસ છે, આની જેમ જ તે પેલું બતાવ્યું ના હાથમાં છે એવું. અને આ પણ એક મીણબત્તી છે, અલગ એક મીણબત્તી છે. જો
આ એક અલગ દીવડા તે મતલબ માં એમ આ રે મત પવન હોય ને તોય તે પવન હોય ને તોય તમારે ચાલે હા હા પવન ના લાગે જોયું તમે અત્યારે કેવી અવનવી બધી વેરાયટી આવે છે અને હું પણ આજે ખરીદી કરવા આવી ગઈ છું અને જો કેટલા સરસ બધા ઝુમર ને આ તો આપણે જૂનું ફાનસ હો ફાનસ છે મસ્ત બધી વેરાયટી છે જો એક નાનકડો એવો ફાનસ પણ બહુ સરસ બધી વેરાયટી છે અને હું પણ લઈ લઉં બધી ઘણી બધી વેરાયટી અને આ લોકેશન તમને કહી દઉં ને તો ભાવનગર રાજકોટ હાઈવે બાબરામાં અને રિલાયન્સ પેટ્રોલ પંપ ની બાજુમાં જ છે એક્ઝેક્ટ લોકેશન રિલાયન્સ પેટ્રોલ પંપ ની બાજુમાં જ રાખેલું છે તો જરૂરથી ખરીદી કરવા તમે પણ આવજો જો મારે છે ને એક આ રંગોળી લેવી છે અને આ દીવડા લેવા છે આ છ એ છ જ લેવા પડે કે એક એક પીસ આવે એક પીસ આપો ને હા એક પીસ બસ તો એ દીવડા લેવા છે અને કોડિયા લેવા છે અને આ લાભ શુભ ને એ લેવું છે જો મેં કેટલી ખરીદી કરી છે ને એ તમને બતાવી દઉં મેં આટલી ખરીદી કરી લીધી છે અને તમે પણ ફટાફટ આવો ખરીદી કરવા માટે જો સરસ મજાની બધી વેરાયટી છે અને મને આ વખતે આ નવીન લાગ્યું છે આ ને આ બે એટલે મેં એની વધારે બધા લઈ લીધા આ બધા હવે જો મેં તમને એક્ઝેક્ટ લોકેશન તો દઈ દીધું હવે એનો નંબર પણ તમે ડિસ્ક્રિપ્શન ઉપર જોઈ શકો છો અને કઈ કઈ વેરાયટી રાખે છે અને શેના શેના ઉપયોગમાં આવે છે એ પણ જાણીએ નમસ્કાર અમે માટીની બધી આઈટમ અમે રાખીએ છીએ જેથી કરીને તમે જોઈ શકો છો પેલા તો તમને એ કહું કે અમે પ્લાસ્ટિકની બધી વસ્તુ રાખીએ છીએ જે ચકલી માટે ઉપયોગમાં આવે છે ચકલીના માળા ચકલીને પાણી પીવા માટેની જે ડીશ આવે છે એ અને ચણ માટે પણ અમે રાખીએ છીએ હા તમે જોઈ શકો છો આ ચણ માટે છે આ ચણ માટે અમે રાખીએ છીએ પછી બીજું છે અમે આ પાણી માટે પણ રાખીએ છીએ ચકડીને પાણી પીવા માટે પછી હવે તમને બીજું બતાવું કે માટીમાં પણ અમે બધી વસ્તુ રાખીએ છીએ જેમ કે તમે આ જોઈ શકો આ પાણીનું ફિલ્ટર છે હા આમાં તમારે ઉપર પણ તમે પાણી ભરી દો એટલે એમાં ત્રણ કેન્ડલ આવે છે ત્રણ કેન્ડલમાંથી તમારે પાણી અહીંયા નીચે આવશે અને ત્યાંથી તમારે ડાયરેક્ટ તમે ફિલ્ટર પાણી પી શકો છો એટલે માટીના વાસણમાં પણ ફિલ્ટર થવા મળ્યું છે ફિલ્ટર જ આવે છે હા પછી જે તમે આ જોઈ શકો છો કે આમાં તમે રસોઈ પણ બનાવી શકો છો આ માટીની જ આઈટમ છે બધી એમાં નાની મોટી બધી આઈટમ હા આ મોટી સાઈઝ છે નાની સાઈઝ છે આમાં તમે રસોઈ બનાવી શકો છો હા પછી માટીની અલગ અલગ નાના જગ છે નાની માટલી છે એ પણ બધું અમારી પાસે હાજરમાં તમને મળી રહેશે પછી માટીની પાણીની બોટલ છે અલગ અલગ સાઈઝમાં અલગ અલગ વેરાયટીમાં અલગ અલગ ભાવમાં તમને બધી માટીની બોટલ પણ મળી જશે હા હા આપણે જોયું માટીના વાસણમાં કેટલી વેરાયટી અત્યારે થઈ ગઈ છે આધુનિક વેરાયટી એમ અને પેલા તો માટીના વાસણના પાટિયામાં અને એમાં જ રસોઈ બનાવતા અને મીઠી પણ થતી અને રોગ પણ નહોતા થતા એનું કારણ એ હતું કે માટીના વાસણમાં રસોઈ બનાવતા અને ચૂલા ઉપર રસોઈ બનાવતા તો એના માટે પણ વેરાયટી છે ઘણી જો હા એ પણ અલગ ડિઝાઇન છે જે પણ રસોઈ બનાવવા માટે હા હા વસ્તુ સારી આવે ઠંડુ પાણી સારું થાય રેડવેર ની આઈટમ માં તમને બધી ફેન્સી આઈટમ જોવા મળશે જો આ બધી રેડવેર ની આઈટમ છે આ છે આગળ છે હા આ પણ એક માટલું જ છે આ પણ એક પાણીનું માટલું છે એકદમ ફેન્સી ડિઝાઇનમાં ફેન્સી ડિઝાઇનમાં અને છોકરાઓને તે જો પાણી ન પીતો એને તે ઘડીએ ને ઘડીએ પીવાનું મન થાય એમ આવું માટલું લઈ લીધું હોય ને છોકરાઓને તો હાથે પીધા રાખે પાણી અને આ માટલા માટેની સ્ટીલની ડીશ છે તમારા માટલાની પણ આવરદા વધે અને સારું લાગે જલ્દી તૂટી ન જાય એ પણ બધી અને આમાંથી આ પાઇપ લગાવેલી છે ને એટલે રસોડામાં તે ક્ષાર લાગવાની ને ઈ ઓલું ન રહે એમ એમ પાણી તમારે એમાં જે પાણી માટલામાં જવે ને ઈ બધું પાઇપ દ્વારા નીકળી જાય હા હા પાસે અમારી પાસે દિવાળી માટે કોડિયા પણ અત્યારે અમારા બધા પાસે હાજર છે અલગ અલગ વેરાયટીમાં અલગ અલગ ભાવમાં અમારી પાસે હાજરમાં છે
પેલા આવા સાદા કોડિયા આવતા હતા, સાદા છે, અને અત્યારે તો કેટલી ડિઝાઇન હોય એમ કોડિયા પણ મૂક્યા હોય તો એટલું આમ દિવાળી જેવું લાગે કે વાહ વાહ દિવાળી આવી એમ, કોડિયા પણ એવા અવનવા આવે છે હવે તો. જો ફ્રેન્ડ્સ એક મસ્ત વેરાયટી તમને બતાવું, આ તુલસી ક્યારા કેટલું મસ્ત છે. તુલસી ક્યારામાં અલગ અલગ ડિઝાઇન છે, ગણપતિ છે, લક્ષ્મીજી છે, નાની સાઈઝ માં પણ કુંડા અમારી પાસે હાજર માં મળી જશે તમને. અને આ છે આરસ માં આવે કે સિરામિક આવે, લાગે કેવા સરસ મૂકેલા હોય ઘરે તો. વાહ બહુ સરસ બધી વેરાયટી છે, મોટી સાઈઝ માં છે અમારી પાસે. હા, ચોમાસામાં અમારી પાસે ફૂલ સ્ટોક માં તમને મળી જશે. હા હા, જો અંજની માટલા ઘર છે અને ખરીદી તો ત્યાંથી જ કરજો. હવે આજે જવાનું છે મારા બેન ના ઘરે અને મારા બેન નું ઘર પણ તમને બતાવું. અને જો આ છે સિમેન્ટ પ્રોડક્શન નું, એ મારા બેન નું ને એનું જ છે બધું, શિવમ સિમેન્ટ પ્રોડક્શન છે. રિલાયન્સ પેટ્રોલ પંપ ની બાજુમાં ડાયરેક્ટ એક જ દિવાલ થાય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું મજામાં. મજા મજા. ટાંકી બનાવવા માંડ્યા. હા, ટાંકી બનાવવા માંડ્યા. સરસ. લ્યો જો સુરેશભાઈ ટાંકી બનાવવા માંડ્યા છે. મારા બેન ના દેર છે. હવે આજે તો મારા બેન નું ઘર બતાવું અને આ સિમેન્ટ શિવમ સિમેન્ટ પ્રોડક્શન ની મુલાકાત જરૂરથી લેજો અને ખરીદી અહીંથી જ કરજો. ભાવનગર રાજકોટ હાઈવે ઉપર છે. અને હવે મારા બેનની ઘરે જઈએ. ચાલો, જય માતાજી. જો બધી જગ્યાએ કુંડા ને બધું ગોઠવાઈ ગયું છે અને માતાજી પણ હોય જ તે. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. કૈલાસ બેન આવ્યા. કેમ? અમારા બેન નું ઘર છે. થોડું થોડું. હા, અને ગમે ત્યારે મળે ને એટલે સીતારામ તો કરે જ તે. સીતારામ માસી, સીતારામ. હું બા થાઉં છું પણ મને માસી કે સીતારામ માસી. સીતારામ કરો બેટા, કરો સીતારામ. અત્યારે નહીં કરે, છોકરાનું આવું જ હોય. હવે જવું છે. જો એક સિમેન્ટ નું કામ છે એટલે જવું છે. તો ચાલો હવે ત્યાં જઈએ. અને બેન પણ આવ્યા છે, મારા ફઈ દીકરી બેન છે. જો બધા મહેમાન બેઠા છે. A few moments later. જો કલર ને રંગોળી ને બધી ખરીદી કરી અને સિમત નું કામ હતું એમાં પણ જઈ આવી અને ઘરે પહોંચીશું. બા જોવે છે રામકથા, મોરારી બાપુ ની બેઠેલી જઈ. વિહાનભાઈ તોફાન કનડ્યો તો કે તોફાન કર્યા હતા. વિહાન તોફાન કર્યા હતા ને? મને એમ હતું તો ખરા તોફાન કરશે, પણ હવે મારે વ્યવહારના કામમાં જવું. અને હવે વિડીયો પણ પૂરો કરવાનો સમય આવી ગયો છે. અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. જય દ્વારકાધીશ. ફરી બીજા વિડીયોમાં મળશું.